ગુરુકુલમાં જઈને જે તૈયાર થયો હોય એને ખાલી પુસ્તકીય જ્ઞાન ન હોય, એને સવારે વહેલું ઉઠવાનું, પૂજા પાઠ કરવાની, જંગલમાં લાકડા લેવા માટે જવાના, ગાયો દોવાની, ગાયોને ચરાવવા જવાનું, ગાયોને ખાવા માટે ઘાસ વાવવાનું, એની માવજત કરવાની, ભિક્ષા લેવા જવાની, રસોઈ કરવાની, જમાડવાના ગુરુજીને, પોતાને જમવાનું, ગુરુજીના કપડાં ધોવાના, અને આખા એ ગુરુકુલની અંદર બધી સાફ સફાઈ વગેરે કરવાનું, આવી રીતે ફી ન ભરવાની હોય, બસ આવી જ રીતે સેવા કરે ને ગુરુજી પાસેથી વિદ્યા ભણે. આ આપણી અસલ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ હતી. પણ દુર્ભાગ્ય આપણા કે ન આપણે બચાવી હગ્યા ને વિધર્મીઓએ આવીને આપણી ગુરુકુલ પરંપરાને તોડી નાખી. કારણ કે એ જાણતા હતા કે જ્યાં સુધી ભારતમાં આ ગુરુકુલ પરંપરા છે ત્યાં સુધી ભારતીયોને ક્યારે કોઈ પરાજિત કરી શકવાના નથી. માટે સૌથી પહેલો પ્રહાર શેમાં કર્યો? જે આપણી શિક્ષણ પદ્ધતિ ગુરુકુલ પરંપરા હતી એમાં. પ્રાચીન શિક્ષણની પદ્ધતિ એ લગભગ આપણા ભાગમાં થોડી થોડી આવી કે આપણે ભણતા ત્યારે જે કક્કો હતો એમાં આપણે શીખતા ક કલમનો ક. શું હતો? ક કલમનો ક. શું અર્થ છે એનો? કે શિક્ષક એટલે ગુરુજી કહે છે બેટા હાથમાં કલમ લે, કલમનો ક, કલમ લીધી. પછી આવે ખ ખડિયાનો ખ, એટલે કલમ લીધી, પેલા બોલપેન નથી, કલમ હતી, એને સાઈમાં બોરવી પડે, એટલે ખડિયામાં બોર, એટલે સાઈ વાળા ખડિયામાં બોરે, અને હવે પ્રારંભ થાય છે, શુભારંભ થાય છે, એટલે શું આવે? ગ ગણપતિનો ગ. શુભારંભ થયો, વિદ્યારંભ થયો, નિર્વિઘ્નપણે વિદ્યામાં તમે પ્રારંગત થશો. અને હવેની અંકોડી જોજો તમે, આ બધું નીકળી ગયું. શું આવી ગયું? ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, અને ગ ગધેડાનો ગ. રિયાલિટી, તમે અંકોડી જોજો, અંકોડીમાં હવે ક ની વ્યાખ્યા આવી છે, ખ ની ગ ની આવી વ્યાખ્યા છે. બદલી ગઈ શિક્ષણ પદ્ધતિ. અને પેલો અકાર અજ્ઞાની હોય જ્યારે જાય છે ને ત્યારે અ થી જ્ઞ સુધીની શિક્ષણ યાત્રા છે, કે અકાર એટલે કે અજ્ઞાની અવસ્થામાં છે ને જ્ઞ સુધી પહોંચે એટલે અજ્ઞાની માંથી જ્ઞાની કરીને એ ગુરુકુળ માંથી પાછો ઘરે આવે. અને હવે ઈ બધું ભૂલી ગયા ને એબીસીડી ઉપર આવી ગયા, કે છેટ છેલે જીબરા જેવો ચટપટો થઈને છોરો બારે પડે એમ, કાંઈ અંદર લખાણ હોય નહીં. આધુનિક શિક્ષણ છે. પણ ભાઈ ગુરુકુળની આજે તેદી જેટલી જરૂર હતી ને એના કરતા અત્યારના સમયમાં આપણે ગુરુકુળ પદ્ધતિની વધારે જરૂર છે.